नमस्कार मित्रों, हेलो एजुकेशन पर आपनो स्वागत छे। आजे आपणे वात करीशुं नवी शिक्षण नीति लागू कर्या पछी शिक्षकोनी भर्ती प्रक्रिया में जे दरखम फेरफारो थवा जई रह्या छे, ए फेरफारो अंतर्गत केवी रीते भर्ती प्रक्रिया थशे ए आजना वीडियो में जोवानुं छे। वीडियोनी शरूआत करता पहेला चेनल पर तमे नवा होय तो प्लीज चेनल ने सब्सक्राइब करी लेशो, आवाज भर्ती ने रिलेटेड वीडियो हूँ मुकतो रहूँ छू। 2017 थी लई अने आज सुधी कोई टेट टाट लेवामां आवी नथी, तो त्यां सुधी ने जेटला पण कैंडिडेट छे एमने पीटीसी के बीएड पास करीने बैठा छे, ए लोको घणी वखत मारी चेनल पर खूब प्रश्नों करे छे के टेट टाट नवी क्यारे लेवामां आवशे। तो हवे पछी जे टेट टाट लेवामां आवशे ए नवी शिक्षण नीति अंतर्गत ज लेवामां आवशे, अने जे भर्ती प्रक्रिया छे नवी एने अंदर दरखम फेरफार करी अने ए प्रमाणे टेट टाट लेवामां आवशे। तो आओ आपणे वीडियोनी शरूआत करीए। हवे सौथी पहेला आपणे जे समग्र शिक्षणना माळखामां जे फेरफार थवानो छे एना पर थोड़ी नजर फेरवी लईए। तो जूनू माळखू छे ए आ प्रमाणे हतुं, 10 वर्ष અને 2 વર્ષ આ રીતનું 10+2નું માળખું હતું। હવે એની જગ્યાએ નવું માળખું આવશે એ તમે અહીંથી જોઈ શકો છો કે 3 વર્ષ થાય બાળકના, એટલે 4th વર્ષે એને આંગણવાડીની અંદર મૂકવામાં આવશે। ત્યાર પછી જે 3 વર્ષ છે એ બાળક આંગણવાડીમાં રહેશે, 6 વર્ષ એના પૂર્ણ થાય એટલે એને પહેલાં ધોરણમાં દાખલ કરવામાં આવશે। પહેલાં ધોરણમાં 2 વર્ષ, પહેલાં બીજું એમ કરી 2 વર્ષ રહેશે એમ કરી, અને પછી ઉંમર 8 વર્ષ પૂરી થઈ જાય એટલે 9મા વર્ષે એને ધોરણ 3ની અંદર દાખલ કરવામાં આવશે। હવે આ રીતનું એ 3, 4, 5 ધોરણ ભણે પછી 6ઠા ધોરણની અંદર દાખલ કરવામાં આવશે, જ્યારે એને 11 વર્ષ પૂર્ણ થાય અને 12મા વર્ષમાં બેસે એટલે 6, 7, 8 એમ કરી અને 3 વર્ષ થશે, અને પછીના 4 વર્ષ છે એ 9થી 12 ધોરણના રહેશે। એને સળંગ એકમ બનાવી દીધો છે 9થી 12 ધોરણ, તો 14થી 18 વર્ષની ઉંમર સુધી એ 12 ધોરણમાં ભણશે। તો આ રીતનું સ્ટેજ આપી દીધા છે। નવું માળખું છે એ 5+3+3+4 જે મેં સમજાવ્યું એ પ્રમાણે રહેશે, તો અહીં એ પ્રમાણે જ આપ્યું છે। તો આ રીતનું નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષણ માળખામાં ફેરફાર થશે। હવે શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા છે એ મેઇન મુદ્દો છે કે કેવી રીતની થશે। હવે ભરતી પ્રક્રિયાની અંદર શું ફેરફાર થશે એ જણાવી દઉં, તો તમે જે પીટીસી અને બીએડ અને ટેટ ટાટ આ જે વસ્તુ છે એટલું તો રહેવાનું જ છે, આ ઉપરાંત શું ફેરફાર આવશે એ જણાવી દઉં। ત્રિસ્તરીય પરીક્ષા માળખું રહેશે, આના વિશે ઘણા બધા ઉમેદવારોએ સવાલ કર્યા છે કે ત્રિસ્તરીય પસંદગી માળખું કેવું રહેશે, કેવા પ્રકારનું હશે, તો એના વિશે ખાસ કરીને આજનો વિડીયો બનાવી રહ્યો છું। ત્રિસ્તરીય માળખું છે એની અંદર એ લોકોએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે એક તો જે તમારી ટેટ ટાટ લેવાય છે એનું વિસ્તરણ કરવામાં આવશે, એટલે એને વિસ્તારવામાં આવશે। તો ટેટ ટાટ તો ખરી જ લેવાની જ છે, એનું વિસ્તાર કરી અને સૌ પ્રથમ વર્ણનાત્મક કસોટીની વાત કરી છે, તો એક થઈ વર્ણનાત્મક કસોટી। વર્ણનાત્મક કસોટી કઈ રીતની લેવાય એની થોડી સમજણ મેળવી લઈએ, તો વર્ણનાત્મક કસોટીની અંદર સવિસ્તાર પ્રશ્નો આવી શકે છે, જે વર્ણન લાયક હોય એવા પ્રશ્નો બની શકે કે એને ટેટ સાથે લેવામાં આવે અથવા તો અલગથી લેવામાં આવે, તો એક આ વર્ણનાત્મક કસોટી પહેલું છે ત્રિસ્તરીય માળખાની અંદર। ત્યાર પછી બીજું છે ઇન્ટરવ્યુ, આનો ક્રમ કદાચ ફેરફાર હોઈ શકે, ઇન્ટરવ્યુ કઈ રીતનું લેવામાં આવશે એ જણાવી દો। ઇન્ટરવ્યુ તમારે લગતા વિષયનું જ્ઞાન કેટલું છે એને આધીન ઇન્ટરવ્યુ લેવામાં આવે, એ ઇન્ટરવ્યુમાં તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે, રૂબરૂ મુલાકાત આપણે એને કહી શકીએ, તો એ તમારા જે તે વિષયને લગતું જ્ઞાન કેટલું છે એ તપાસવા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવી શકે છે। અને ત્રીજો મુદ્દો છે પાઠ નિદર્શન પ્રક્રિયા, તો તમારા પાઠનું નિદર્શન કરવામાં આવશે, જે રીતે આપણે અંદાજો લગાવી શકીએ, જે રીતે આપણે વાર્ષિક પાઠ આપતા હતા બીએડ કે પીટીસીની અંદર, એ પ્રમાણે તમારા પાઠ આપવાનો થાય અને એનું નિદર્શન કરવામાં આવે, જે પણ તમારો વિષય હોય 1-5 હોય તો 1-5 એ તો એને લગતો તમારે પાઠ આપવાનો થશે અને એનું નિદર્શન કરવામાં આવશે। તો 3 વસ્તુ તમે ત્રિસ્તરીય પરીક્ષા પદ્ધતિની અંદર જોઈ શકો છો, પસંદગી માળખું જે ત્રિસ્તરીય છે એની અંદર વર્ણનાત્મક કસોટી એ
સ્ટેટ ને વિસ્તારવામાં આવે અને એની સાથે વર્ણનાત્મક કસોટી લેવામાં આવે તો પણ એ રીતનું સાથે રાખી શકે છે. બીજું છે ઇન્ટરવ્યુ અને ત્રીજું છે પાઠ નિદર્શન પસંદ પાઠ નિદર્શન પ્રક્રિયા. તો આ ત્રણ ત્રિસ્તરીય પરીક્ષા પદ્ધતિ યોજી શકે છે. નવી શિક્ષણ નીતિ લાગુ કર્યા બાદ જ ટેટ ટાટ લેવામાં આવશે અને એ પ્રકારે જ આ મેં જે કહ્યું એ પ્રકારે જ હવે પછીની ભરતીઓ કરવામાં આવશે. હવે જે ત્રિસ્તરીય આ રીતની મેં કસોટીની વાત કરી છે એના ચોક્કસ ગુણ રાખવામાં આવશે. એટલે જે બારમાના ટકા છે, સોરી પીટીસી બીએડ છે, બારમાના ટકા છે, ગ્રેજ્યુએશનના છે, એ જે પ્રમાણે એનું અલગથી એક મેરિટ ગણવા માટેનું ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવશે અને એની સાથે ત્રિસ્તરીય પરીક્ષા પદ્ધતિ છે એની અંદર ગુણ રાખવામાં આવશે. એમાં પણ તમે મેળવેલા ગુણ કેટલા છે એ તમામનું એક પ્રકારે ફોર્મ્યુલાના આધારે મેરિટ બનાવવામાં આવશે અને એ મેરિટ બનાવી અને પછી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. તો આ પ્રકારે નવી શિક્ષણ નીતિ લાગુ કર્યા પછી ચાહે પ્રાથમિક હોય કે માધ્યમિક શિક્ષકની ભરતી હોય તો એની અંદર આ મુજબ ફોર્મ્યુલા મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે અને એમાંથી આપણે પસાર થવું પડશે. ત્યાર પછી જ તમારું મેરિટ બનાવવામાં આવશે અને પછી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. તો આ રીતની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભરતી પ્રક્રિયામાં ફેરફારો થવા જઈ રહ્યા છે, પરંતુ એટલું આપણે ચોક્કસ કહી શકીએ કે કોઈ ચોક્કસ ફોર્મેટ એ લોકોએ હજી સુધી બહાર પાડ્યું નથી, પરંતુ એ તો શિક્ષણ નીતિ લાગુ કરશે ત્યારે જ એ બહાર પાડવામાં આવશે કે કઈ રીતનું ચોક્કસ ભરતી પ્રક્રિયા પદ્ધતિઓ કઈ રીતની રહેશે, એનું મેરિટ કઈ રીતનું ગણવામાં આવશે, એ તો વખતો વખત સુધારા કરી અને બહાર પાડવામાં આવશે. આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો. વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કમેન્ટમાં અવશ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લેશો. આપનો ખૂબ ખૂબ આભાર.